ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, ગઈકાલે આપણે બાદબાકીના દાખલાની સમજ મેળવી હતી. કેવી બાદબાકી જોઈ હતી? દસકાવાળી બાદબાકીના દાખલાની સમજ મેળવી હતી. તો આજે પણ આપણે દસકાવાળી બાદબાકીના દાખલાની સમજ મેળવીશું. તો ચાલો જોઈએ. સાતમા દાખલાની રકમ જુઓ. 563 માઇનસ 281. 563 માઇનસ 281. દાખલાની શરૂઆત એકમના સ્થાને. ત્રણ માંથી એક બાદ કરે તો કેટલા બાકી રહે? બે. છ માંથી આઠ બાદ થાય? ન થાય. શું કરવું પડશે? દસકો લેવો પડશે. કોના સ્થાનેથી? સો ના સ્થાનેથી. આપણે સો ના સ્થાને દસકો લેશું તો પાંચ ની ઉપર કેટલા લખશું? ચાર. છ ની ઉપર કેટલા લખશું? દસકાના દસ ના છ, એટલે દસ ને છ સોળ. બરાબર. હવે સોળ માંથી આઠ બાદ કરો. સોળ માંથી આઠ બાદ કરીએ તો કેટલા બાકી રહે? આઠ. ચાર માંથી બે બાદ કરીએ તો? ચાર માંથી બે બાદ કરીએ તો કેટલા બાકી રહે? બે. કેટલો આવ્યો જવાબ? 282. જવાબ આવ્યો 282. આઠમા દાખલાની રકમ જુઓ. 765 માઇનસ 482. 765 માઇનસ 482. પાંચ માંથી બે બાદ કરો, કેટલા બાકી રહે? ત્રણ. છ માંથી આઠ બાદ થશે? ન થાય. શું કરશું? બાજુના સ્થાનેથી દસકો લઈશું. સાત ની ઉપર કેટલા લખશું? છ. છ ની ઉપર દસકાના દસ ને છ સોળ. બરાબર. દસકાના દસ ને છ સોળ. સોળ માંથી આઠ બાદ કરે તો કેટલા બાકી રહે? સોળ માંથી આઠ બાદ કરો. ચલો, સોળ માંથી આઠ બાદ કરીએ તો આઠ. છ માંથી ચાર બાદ કરે તો કેટલા બાકી રહે? છ માંથી ચાર બાદ કરીએ તો બે. કેટલો આવ્યો જવાબ? 283. જવાબ આવ્યો 283. નવમા દાખલાની રકમ જો. 921 માઇનસ 456. 921 માઇનસ 456. દાખલો ગણવાની શરૂઆત કયા સ્થાનેથી? એકમના સ્થાનેથી. એકમાંથી છ બાદ થશે? ન થાય. શું કરવું પડે? બાજુના સ્થાનમાંથી દસકો લેવો પડે. બરાબર ને. ચાર દસકના સ્થાને દસકો લઈને બે ની ઉપર એક. એકની ઉપર કેટલા લખશો? અગિયાર. સમજ પડે છે ને? ચાલો, અગિયાર માંથી છ બાદ કરીએ તો કેટલો બાકી રહે? અગિયાર માંથી છ બાદ કરો, પાંચ. બરાબર છે. એકમાંથી પાંચ બાદ થશે? એકમાંથી પાંચ બાદ થાય? ન થાય. શું કરવું પડશે? બાજુના સ્થાનમાંથી દસકો લેવો પડે. ચાલો, આગળના સ્થાનમાંથી દસકો લઈએ. નવની ઉપર કેટલા લખશું? આઠ. અને એકની ઉપર કેટલા હશે? જે દસકો લીધો ને, તો દસકાના દસ ના એક, એટલે કેટલા લખશું? એકની ઉપર અગિયાર. બરાબર. દસકાના દસ ના એક, એટલે દસ ને એક અગિયાર. એકની ઉપર લખશું અગિયાર. હવે અગિયારમાંથી પાંચ બાદ કરો. ચલો, અગિયારમાંથી પાંચ બાદ કરો, કેટલા બાકી રહેશે? છ. બરાબર છે. આઠમાંથી ચાર બાદ કરે તો કેટલા બાકી રહે? આઠમાંથી ચાર બાદ કરીએ તો કેટલા બાકી રહે? ચાર. કેટલો આવ્યો જવાબ? 465. જવાબ આવ્યો આપણો 465. દસમા દાખલાની રકમ જો. 500 માઇનસ 267. 500 માઇનસ 267. 500 માઇનસ 267. ચાલો દાખલો ગણીએ. ઝીરો માંથી સાત બાદ થશે? ન થાય. બાજુના સ્થાને ડસકો લેવો પડે ને. બાજુના સ્થાનમાં પણ ઝીરો છે, ડસકો લેવાય? ન લેવાય. કોના સ્થાનમાંથી ડસકો લેશું? સોના સ્થાનમાંથી. ચાલો, પાંચ ની ઉપર કેટલા લખશું? ચાર. દસક બાજુમાં ગયા ને, અહીંયા લખશું દસ. આ દસક
બાજુના સ્થાનમાં એટલે કે એકમના સ્થાનમાં ઉમેરા એટલે એક દસક અહીંયા ઓછો થઈ ગયો ને, અહીંયા લખશું દસકાના દસ અને આ દસની ઉપર આપણે લખશું નવ, પાંચનો એક દસક ઉમેરાય ને, સમજાય છે? ચાલ દસમાંથી સાત બાદ કરો, દસમાંથી સાત બાદ કરો, કેટલા બાકી રહેશે? ત્રણ. નવમાંથી છ બાદ કરો, કેટલા બાકી રહેશે? નવમાંથી છ બાદ કરીએ તો ત્રણ. ચારમાંથી બે બાદ કરો, કેટલા બાકી રહેશે? ચારમાંથી બે બાદ કરીએ તો બે. કેટલો જવાબ આવ્યો? બસો તેત્રીસ. જવાબ આવ્યો બસો તેત્રીસ. અગિયાર દાખલાની રકમ જો, પાંચસો છત્રીસ માઇનસ બસો ઇઠ્યોતેર. પાંચસો છત્રીસ માઇનસ બસો ઇઠ્યોતેર. દાખલો ગણી સર કયા સ્થાનેથી કરશું? એકમના સ્થાનેથી, બરાબર. છ માંથી આઠ બાદ થશે ન થાય, શું કરવું પડે? બાજુના સ્થાનમાંથી દસકો લેવો પડે, બરાબર. ત્રણની ઉપર કેટલા, ત્રણની ઉપર કેટલા લખશું? બે. છની ઉપર સોળ, બરાબર છે. ચાલ હવે સોળમાંથી આઠ બાદ કરો, સોળમાંથી આઠ બાદ કરે કેટલા બાકી રહે? આઠ. બેમાંથી સાત બાદ થાય? નહીં થાય, તો શું કરવું પડે? આગળના સ્થાનમાંથી દસકો લેવો પડે, બરાબર. ચાલ પાંચની ઉપર કેટલા લખશું? ચાર. બેની ઉપર કેટલા લખશું? બાર, બરાબર ને. ચાર કેમ બાર લખ્યા? બાજુના સ્થાનમાંથી એ દસકો લીધો, દસકો અહીંયા કેટલા હતા? બે, એટલે દસમાં બે ઉમેર્યા, એટલે બેની ઉપર દસમાં બે ઉમેરો કેટલા થાય? બાર. એટલે બેની ઉપર કેટલા લખ્યા? બાર, બરાબર. બારમાંથી સાત બાદ કરો, કેટલા બાકી રહેશે? બારમાંથી સાત બાદ કરીએ તો પાંચ, બરાબર છે. ચારમાંથી બે બાદ કરો, કેટલા બાકી રહેશે? ચારમાંથી બે બાદ કરીએ તો બે. કેટલો આવ્યો જવાબ? બસો અઠાવન. જવાબ આવ્યો બસો અઠાવન. આવ્યો બસો અઠાવન. બારમા દાખલાની રકમ જુઓ, બારમા દાખલાની રકમ નવસો બાવન માઇનસ ચારસો પંચોતેર. નવસો બાવન માઇનસ ચારસો પંચોતેર. બેમાંથી પાંચ બાદ થશે, ન થાય, બાજુના સ્થાનેથી દસકો લેશું. પાંચની ઉપર ચાર, બેની ઉપર કેટલા લખશું? બાર. બારમાંથી પાંચ બાદ કરો, કેટલા બાકી રહેશે? બારમાંથી પાંચ બાદ કરીએ તો સાત. ચારમાંથી સાત બાદ થશે, ન થાય, શું કરશું? આગળના સ્થાનમાં દસકો લઈએ ને, ચાર દસકો લેવો પડે ને આગળના સ્થાનમાંથી. નવની ઉપર આઠ, અહીંયા કેટલા લખશું? ચારની ઉપર ચૌદ. ચૌદમાંથી સાત બાદ કરીએ તો, ચૌદમાંથી સાત બાદ કરીએ કેટલા બાકી રહે? સાત. ચૌદમાંથી સાત બાદ કરીએ તો સાત બાકી રહે. આઠમાંથી ચાર બાદ કરો, ચલો બરાબર છે. આઠમાંથી ચાર બાદ કરીએ તો કેટલા બાકી રહે? ચાર. કેટલો આવ્યો જવાબ? ચારસો સિક્યોરિટી. જવાબ આવ્યો ચારસો સિક્યોરિટી. તો મિત્રો, તમારે પણ દસકાવાળી બાદબાકીના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. બાદબાકીના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.